આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમે ચીનની તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે છે. હવે જોઈશું આપણે ઉની કાપડ ઉદ્યોગ. તો ભારતમાં કુટીર ઉદ્યોગ રૂપે ઉની કાપડનો ઇતિહાસ એ ઘણો પુરાણો છે. સૌથી વધારે ઉની કાપડની મિલો પંજાબમાં આવેલી છે અને ત્યારબાદ મહારાષ્ટ્રનો ક્રમ આવે છે. ઉત્તર પ્રદેશમાં પણ ઉની કાપડની મિલો છે. ગુજરાતમાં અમદાવાદ અને જામનગરમાં ઉની વસ્ત્ર કેન્દ્ર છે. પંજાબમાં ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર મુખ્ય કેન્દ્રો છે. રાજસ્થાનમાં બિકાનેર, જયપુર તથા જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર, કર્ણાટકમાં બેંગલુરુ મુખ્ય કેન્દ્રો છે. ઉન્માદની બનેલા ગાલીચાનું નિર્માણ પણ ભારતમાં થાય છે. અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, રશિયા વગેરે દેશોમાં ઉની કાપડની નિકાસ થાય છે. એના પછી આપણે લઈએ કૃત્રિમ કાપડ ઉદ્યોગ. તો માનવ નિર્મિત રેશામાંથી બનાવેલું જે છે કાપડ એ મજબૂત, ટકાઉ અને કરચલી ન પડવાને કારણે આ ઉદ્યોગ પણ આપણા ભારતની અંદર છે સારો એવો વિકાસ થયો કર્યો છે. તો માનવ નિર્મિત એટલે કે માનવીએ બનાવેલા જે રેશા છે એ માનવ નિર્મિત રેશામાંથી જે બનેલું કાપડ કેવું છે, મજબૂત, ટકાઉ અને કરચલી ન પડવાને કારણે આ ઉદ્યોગે પણ છે એ સારો એવો વિકાસ કર્યો છે. તો કપાસના રેશા સાથે કૃત્રિમ રેશા મેળવી એને મિશ્ર કાપડ બનાવવામાં આવે છે. કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ વગેરે આ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. સુરત, વડોદરા, કાનપુર, મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ, મોદીનગર વગેરે શહેરો પણ ઉલ્લેખનીય છે. એના પછી આપણે ખાંડ ઉદ્યોગ. તો શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ પણ ભારતમાં ઘણો જ પ્રાચીન છે. તો ખેતી ઉપર આધારિત જે ઉદ્યોગો છે એમાં કાપડ ઉદ્યોગ પછી બીજું સ્થાન એ ભારતમાં ખાંડ ઉદ્યોગો છે. તો શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઈ જાય એ માટે અહીંયા શેરડીને વાઢ્યા પછી તરત જ છે એને 24 કલાકની જે ખીલાણ કરવું જરૂરી બને છે. નહીં તો શું થાય તેમાંથી સમયાંતરે ખાંડનું ઉત્પાદન ઘટી જાય છે અને તેથી ખાંડ અને ખાંડસરી બનાવવાના જે કારખાના છે એ તેના શેરડીનું જે ઉત્પાદન કરનાર જે ક્ષેત્રો છે એની નજીકના સ્થળોએ સ્થાપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્ર કારણ પૂછાય કે અહીંયા ખાંડ અને ખાંડસરીના જે કારખાના છે એ શેરડીનું ઉત્પાદન કરનારા જે કેન્દ્રો છે એની નજીક સ્થાપવામાં આવે. તો શેરડીને વાઢ્યા પછી 24 કલાકમાં એનું પિલાણ કરવું જરૂરી છે. નહીં તો શું થાય કે સમયાંતરે જે છે એમાં 24 કલાકમાં એનું પિલાણ સમયાંતરે શું થાય કે ખાંડનું ઉત્પાદન ઘટી જાય છે અને એટલા માટે જે છે ખાંડ અને ખાંડસરીના કારખાના જે છે એ ખાંડ શેરડીનું ઉત્પાદન કરનાર જે ક્ષેત્રો છે એની નજીક સ્થાપવામાં આવે છે. તો શેરડીનું ઉત્પાદન કરનારા જે મુખ્ય જે છે કેન્દ્રો છે એમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં ખાંડના કારખાના છે. ગુજરાતમાં બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, સાયણ, વ્યારા, ભરૂચ, કોડીના તથા તલાળા, ગીર વગેરે સ્થળોએ આ ઉદ્યોગ સ્થપાયો છે. એના પછી છેલ્લો ઉદ્યોગ જે આપણે કાગળ ઉદ્યોગ. તો પોચું, લાકડું, શેરડીના કુચા, વાંસ, ઘાસ વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે અને કાગળ ઉદ્યોગના કેન્દ્રોમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં તેનું ઉત્પાદન થાય છે. ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ અને વડોદરા આ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કૃષિ આધારિત ઉદ્યોગો વિશે અહીંયા આ એપિસોડની આપણે ચર્ચા કરી છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે છે ખનિજ આધારિત જે ઉદ્યોગો કે એની આપણે ચર્ચા કરીશું. હવે ખનિજ આધારિત જે ઉદ્યોગો છે એમાં જે ઉદ્યોગોમાં પ્રાચા માલ તરીકે વિવિધ ખનિજો જે છે એ વપરાશ થતો હોય તો એવા ઉદ્યોગોને આપણે કયો ઉદ્યોગો કહીશું, ખનિજ આધારિત ઉદ્યોગો. એમાં લોખંડ અને પોલાદ ઉદ્યોગ, એલ્યુમિનિયમ ઉદ્યોગ, તાંબુ, રસાયણ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પરિવહનના ઉપકરણો